પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે એક ટંકના ભોજનમાંથી અનાજની માંગ સાથે પરપ્રાંતીય પરિવારના લોકોની હાલત દયનીય બની છે। એક ટંકનું ભોજન પણ માનમાન નસીબ થતું જોવા મળે છે, છતાં તંત્ર વહારે આવ્યું નથી। પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે આજ રોજ અનેક સોસાયટીઓમાં રહેતા પરપ્રાંતી પરિવારના લોકો એક ટનના ભોજનની માંગ સાથે વલખા મારવા જોવા મળતા હતા। તેમનું સ્પષ્ટ કહેવું હતું કે તેઓ સુધી કોઈ પણ સંસ્થા, એનજીઓ અથવા સરકાર દ્વારા અનાજ કે રાશનની કોઈ પણ જાતની સહાય લોકડાઉનના સમયગાળામાં કરવામાં આવી નથી। સાથે સાથે તેઓ દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે રાજ્ય સરકારશ્રીની અન્ન બ્રહ્મ યોજના તેમજ ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમ દ્વારા પણ કોઈ પણ જાતનું અનાજ આપવામાં આવ્યું નથી। આપવાની વાત તો દૂર, પરંતુ આ શ્રમજીવીઓને તંત્રએ ધક્કે ચડાવ્યા તો બીજી તરફ તેમની પાસે હવે પૈસા અને અનાજ બંને ખૂટી જતા તેમને તેમના પરિવારના નાના નાના બાળકો સાથે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બનવા પામ્યું છે। વરેલી ગામ ખાતે વસતા લાખોની સંખ્યામાં પરપ્રાંતી લોકોએ વરેલી ગ્રામ પંચાયત પર ત્રીજી તબક્કાના પાછલા 10 દિવસથી રાશન માટે નોંધણી કરાવ્યા બાદ પણ તેમના સુધી અનાજ પહોંચતું કરવામાં આવ્યું નથી। સાથે સાથે તેમણે તેમની વધુ વ્યથા જણાવતા કહ્યું હતું કે જો તંત્ર આવા પરિવારને અનાજ કે ભોજનની વ્યવસ્થા ન કરી શકતા હોય તો તેમને તેમના માદરે વતન જવા માટેની વ્યવસ્થા જલ્દીથી જલ્દી કરી આપે, જેથી કરીને તેઓ પોતાના ગામ પહોંચ્યા બાદ પોતાનું તેમજ પરિવારનું બેટરનું ભોજન મેળવી શકે માટે ગમે તે પણ નાનું મોટું કામ કરી લેશે। અરવિંદ કુમાર, કહાં પે રહેતે આપ? સૂર્ય દર્શન રેસિડેન્સી, વરેલી ગામ પડતા હૈ? વરેલી ગામ। તો ક્યા હોતા હૈ ખાને કે લિયે, ક્યા દિક્કત આઈ હૈ? ખાને કે લિયે સર વહી રાશન કા હી મગજમારી હૈ, બહુત સા આદમી ઇસમે ભૂખે હૈ। દો ટાઈમ ખાને કે જગહ પર એક ટાઈમ લોગ ખાને ખા રહે હૈ, ખાના કોઈ કે રાશન નહીં મિલા હૈ, કોઈ કે કહીં સુવિધા સરકારી સુવિધા નહીં મિલા હૈ। યે મેં દાવે કે સાથ બોલતા હું, જીતના આદમી હૈ હમારે બિલ્ડિંગ કે ઇનકો આપ પૂછા જાય, કોઈ આદમી અગર બોલ દે કે રાશન મિલા હૈ ફલના મિલા હૈ, તો આપ જૈસા જો જો કરવાઈ ઇન લોગ કે અબ રહ ગઈ બાત કે અબ એ લોગ ભૂખા કિતના દિન રહેંગે, નિકાલે હૈ મહિના ડેઢ મહિના નિકાલ દીએ દો મહિના, અબ એ લોગ જાને કે લિયે મેટર હૈ, એ લોગ કો બોલતે હૈ ઘર જાઉંગા, ઘર જાને કે લિયે તો ટિકટ કા પ્રબંધ નહીં હૈ, કોઈ વહાં જાતે હૈ કોઈ વહાં જાતે હૈ, ગરીબ લોગ હૈ કોઈ સુનતા નહીં હૈ, સુનતે નહીં હૈ। ટિકટ મેં ક્યા દિક્કત હૈ? ટિકટ મેં વહી હૈ લોગ તો બતા રહે હૈ કે હમ લોગ 15 દિન સે ભર કે રખે હૈ ફાર્મ, 10 દિન સે ભર કે રખે હૈ, તો કોઈ કે જાતા હૈ તો ઘૂમ જાતા હૈ, યહી મેટર હૈ। ટિકટ યહાં કહાં સે મિલતા હૈ? ટિકટ તો યહાં કોઈ પંચાયત સે ભી દેતે હૈ, ઓર કોન કોન આદમી સબ ઇધર, કોઈ કડુદ્રામ દેતે હૈ કોઈ ઉધર દેતે હૈ, વો તો મેં નહીં જાનતા હું કહાં કહાં ટિકટ દેતે હૈ। તો એક તરફ શ્રમજીવીઓ અનાજ માટે વલખા મારી રહ્યા છે અને પોતાના વતન જવાની માંગ કરી રહ્યા છે, તો આ મુદ્દે વરેલી ગ્રામ પંચાયતે પોતાનો લૂલો બચાવ પક્ષ કરતા નજરે ચડી હતી। ધનીરામ દુર્ગા પ્રસાદ હુએ, વરેલી સરપંચ। સર, યહાં પે જો પ્રાંતિ હૈ ઉનકી યે શિકાયત હૈ કે ઉનકો અભી તક અનાજ નહીં મિલા હૈ, ઇસકે બારે મેં ક્યા હૈ? અનાજ યહાં પે પ્રાથમિક શાલા મેં પહેલે દિયા ગયા હૈ, બચ્ચોં કો ભી દિયા ગયા હૈ, और लारी गल्ला वालों को कुछ दिया गया है। यहाँ क्वांटिटी कम आई है क्योंकि यहाँ 9,000 पब्लिक बताया गया है जनगणना में, मेरे को ऐसा लगता है जनगणना के हिसाब से ही ये लोग हमको सामान देते हैं। आज की तारीख में 2.5 से 3 लाख पब्लिक यहाँ पे रहती है और कचरा हम उठा उठा के थक गए हैं, हमको उसी हिसाब से वहाँ पैसा मिलता है, उसी हिसाब से ग्रांट मिलता है, इसलिए हमको यहाँ तकलीफ होती है। कई दिनों से 10 दिनों से ज़्यादा लोग बता रहे हैं कि हमको एक पंचायत में जाए या फिर स्कूल में जाए, पंचायत स्कूल ऐसे हम लोगों को यहाँ से धक्का खिला रहे हैं, क्या है? अभी आपको मैंने फ़ोन चालू करके बता दिया कि ये जो आपको कंफ्यूज कर रहा था, आपके सामने मैं स्पीकर चालू करके बताया, ये जो व्यवस्था मामलतदार ने दिया वो स्कूल के माध्यम से दिया और प्रिंसिपल से आपकी आपको स्पीकर चालू करके मैं बताया, ये गलती मामलतदार और उनका प्राथमिक शाला के प्रिंसिपल का, किसको देना है, किसको दिया, किसको नहीं दिया, और मैं मामलतदार ऑफिस जाके आया, वहाँ पे आज मामलतदार साहब नहीं मिले और वापस आया, कल परसों फिर जाने वाला हूँ। आपके हाथ में भी सत्ता है, आप भी दे सकते हो ऊपर रजुआत करके, तो अभी तक आपने रजुआत क्यों नहीं की? रजुआत किया हुआ तभी तो पहले टीचर में प्राथमिक शाला में बच्चों को राशन दिया गया है। तो आपने कितने की रजुआत की थी? बरेली में तो बहुत सारे लोग रहते हैं। बरेली में नहीं, स्कूल के बच्चों को जो गरीब बच्चे हैं उनको देने के लिए बात किया था, उनको राशन दिया गया है, वो
माध्यमिक शाला टीचर ने वहीं स्कूल में ही दिया है जी। और यहाँ के लोग वो व्यवस्था भी उन्होंने प्राथमिक शाला में दिया था। यहाँ के लोग ऐसे भी बता रहे थे कि यहाँ पर राशन के लिए भी भेदभाव कर रहे हैं, गुजराती को भी दे रहे और हिंदी वाले को नहीं दे रहे, क्या सच है इसमें? नहीं, इसमें ऐसा भेदभाव नहीं है, वो समझने में गलती है, गुजराती को दे रहे हैं हिंदी भाषिक दे रहे हैं ऐसा नहीं, ये गलत बात है। उसमें ऐसा था कि जो प्राथमिक शाला में गुजराती माध्यम पहले चालू हुआ है, हिंदी माध्यम बाद में चालू हुआ, तो पहले गुजराती माध्यम वालों को दिया गया, उसके बाद में हिंदी विद्यालय बच्चों को भी दिया गया। तो अभी तो ये बता रहे हैं कि हमें तो 10 दिन से कुछ मिला ही नहीं, तो आप कैसे बता रहे हो कि मिला? जब मैं उस चीज़ की जानकारी रखता हूँ, जितना जानकारी उतना ही बोलूँगा, क्योंकि मेरे पता है दोनों को दिया गया है, हिंदी मीडियम और गुजराती मीडियम, पहले गुजराती मीडियम दिया गया, बाद में हिंदी मीडियम को दिया गया। तो अभी कितने समय में उनको राशन पानी वगैरह सुविधा कर दिया जाएगा? अभी जस्ट आपको मैंने बताया कि मैं गया था तालुका पंच मामलतदार ऑफिस, लेकिन मामलतदार सही नहीं मिले, तो अभी जानकारी नेक्स्ट जानकारी मैं जब जाऊँगा तभी बताऊँगा। एक तरफ गरीबों ने भूख नो, बीजी तरफ नेताओं ने राजनीति। मत विस्तार में पंचायत भोजन तेमज राशन सुविधाओं करवामा आवी रही छे, तो आ केटलू योग्य छे? तो क्यांक वरेली गाम में हिंसात्मक स्थिति सर्जाई तेनी राह जोईने तंत्र बैठू छे के शू, तेवा सवालों अहीं उभा थई रह्या छे। रमेश खंभाती, दिव्यांग न्यूज, कड़ोदरा।